ભારત દેશ એટલે વીર યોદ્ધાઓનો દેશ કે જેમાં અલગ અલગ લડાઈઓમાં અલગ અલગ સૂરવીરોએ શહીદી વહોરી છે. કોઈએ મંદિરના રક્ષણ માટે, તો કોઈએ ધર્મના રક્ષણ માટે, તો કેટલાય સૂરવીરોએ તો મા ભૂમિની લૂંટાતી લાજ બચાવવા માટે પોતે આ ધરતીમાં ખૂપી જઈને મા ભૂમિની લાજ બચાવી છે. આવા કેટલાય વીર સૂરવીરોમાંના એક અણનમ વીરત્વ દાખવનાર ચંદ્રસેન સિંહજી ઝાલાએ અને તેમના વંશજ હોથાજી ઝાલાએ ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં આવેલ બારમુવાડા બામણોલ ગઢ કિલ્લાનું શૌર્યત્વ જાળવી રાખીને ઇતિહાસમાં વાત્રકાંઠા વિસ્તારમાં તેમનું નામ અમર કર્યું છે. સૌ પ્રથમ આ કિલ્લાને કોણે બંધાવ્યો, આ કિલ્લા માટે કોણે કોણે યુદ્ધો કર્યા, સમાધાન નહીં કરવા માટે કોણે કોનું ખૂન કર્યું, આ કિલ્લાના વારસદાર કોણ કોણ છે, ક્યાં ક્યાં રહે છે, આવા અનેક પ્રશ્નોનું નિરાકરણ આ વિડીયોના માધ્યમથી મેળવીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. નમસ્કાર, સ્વાગત છે આશ્ચર્ય અને રહસ્ય યુટ્યુબ ચેનલ સ્ટુડિયો MM ઓફિશિયલ પર. આ ચેનલ પર તમને જે માન્યમાં ના આવે પણ સત્ય જ હોય તેવા વિડીયો દર્શાવતા રહીશું. મુજફ્ફર વંશનો અહમદ શાહ ઈસવીસન 1411માં પાટણ જીતી મુસ્લિમ સલ્તનતની સ્થાપના કરી. ઈસવીસન 1411માં અહમદ શાહ પાટણની ગાદીને અમદાવાદમાં લાવી ગુજરાતમાં મુસ્લિમ સલ્તનતનો પાયો નાખ્યો અને તેને મજબૂત કરવા માટે હિન્દુ ઠાકોરો, જમીનદારો અને નાના રજવાડાના રાજ્યો સાથે યુદ્ધો કર્યા અને હિન્દુ રાજકુળો સાથે બળજબરીપૂર્વક લગ્ન સંબંધો બાંધી મુસ્લિમ ધર્મનો વ્યાપ વધારવા સામ દામ દંડથી પ્રયત્નો હાથ ધર્યા હતા. એ વખતે મુસ્લિમ શાસનમાં હિન્દુ પ્રજા ઉપર અત્યાચારો વધતા ચારે બાજુ ખૂબ જ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ હતી. આ યુદ્ધોમાં ઘણું બધું જાનમાલને નુકસાન થયું હતું, તેમજ કેટલીય ઇમારતો તેમજ જૂના અવશેષોને તોડી પાડવામાં આવ્યા હતા. હાલના આ ખેડા જિલ્લાના આ બામણોલ ગઢ વિસ્તારને બાદશાહની બીજી એક બેગમનો પુત્ર રસુલ ખાનના નામ ઉપરથી રસુલાબાદ નામ આપીને અહીં પણ પોતાનો પંજો ફેલાવ્યો હતો. કિલ્લાના બાંધકામની રચના. આ ગઢનું પ્રથમ નિર્માણ 10મી સદીની આસપાસમાં મૂળરાજ સોલંકીએ કરાવ્યું હતું, પરંતુ મુસ્લિમ સલ્તનતે આ કિલ્લાને ઘણું બધું નુકસાન કરીને કિલ્લામાં ઘણા બધા ફેરફાર કર્યા હતા. હાલમાં આ કિલ્લાનો વિસ્તાર આશરે 85,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલો છે. આ કિલ્લામાં 6 બુરજો અને એક મુખ્ય દરવાજો હતો, તેમાંથી અત્યારે હાલ 5 જ બુરજ હયાત છે, જ્યારે એક બુરજ જમીન દોસ્ત થયેલ છે. આ બધા જ બુરજની ઊંચાઈ આશરે 40-50 ફીટની હશે. આ કિલ્લાનો પ્રવેશદ્વાર અતિ ભવ્ય હતો. આ કિલ્લાની અંદર એક સુંદર વાવ તેમજ રાજા કે કિલ્લાનો વહીવટ કરનારને રહેવા માટેની વ્યવસ્થા હતી. અહીં અંદર સૈનિકોને રહેવા માટેની જગ્યા અને યુદ્ધ સમયે સંતાઈને બંદૂકથી હુમલો કરવા માટે કિલ્લામાં ઉપરની બાજુમાં બાકોરા બનાવેલા છે, જે આજે પણ દેખાઈ રહ્યા છે. મુગલ કાળ દરમિયાન આ કિલ્લો જરૂરથી રિપેરિંગ થયો હોવાનું અનુમાન નકારી શકાય તેવું નથી, કારણ કે આ કિલ્લામાં લખોરી ઈંટો અને ચૂનાનો ઉપયોગ કરીને આ કિલ્લો બનાવેલો છે. બાંધકામની શૈલી અને રચના ઉપરથી આ કિલ્લો મુગલ કાળ દરમિયાન ખેડા જિલ્લાનું પ્રવેશદ્વાર કે લશ્કરી છાવણી મથક હોવાનું પણ અનુમાન છે. અહીં નજીકમાં કિલ્લાની બહાર વાત્રક નદીમાં એક વાવ કે ઊંડો કૂવો હતો, જેના અવશેષો આજે પણ વાત્રક નદીમાં જોવા મળે છે. અડીખમ ઊભો રહેલો આ કિલ્લો તેના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે. ભલે આ કિલ્લો અત્યારે ખંડેર હાલતમાં હોય, પણ જ્યારે તેની મૂળ સ્થિતિમાં હશે ત્યારે આ કિલ્લો કેટલો ભવ્ય અને અકલ્પનીય હશે તેની કલ્પના પણ આપણામાં શૌર્ય ભરી દે તેવી છે. એક વખત જરૂરથી આ કિલ્લાની મુલાકાત લેજો. ત્યાં પહોંચતા જ તમને આ કિલ્લાનું શૌર્યત્વ અને આ કિલ્લાના રક્ષણ માટે આપેલ બલિદાન માટે ઝાલા રાજપૂત સમાજ માટે જરૂરથી ગૌરવ થશે. આ વિડીયોમાં આપણે સાથે સાથે બામણોલ ગિરાસદાર ઝાલા રાજપૂત સમાજના પ્રમુખ શ્રી LB ઝાલાના સ્વમુખેથી તેમના જ વિસ્તારનો ભવ્ય ઇતિહાસ સાંભળીશું. મારું નામ ઝાલા લક્ષ્મણસિંહ બનેસિંહજી, ગામ બારમુવાડા. બારમુવાડાનું જૂનું નામ બામરોલા હતું. આ બામરોલા શહેર 10મી સદીમાં
મુદ્રાસિંહ સોલંકી જ્યારે કીર્તિતોરણ નો પાયા જ ભૂમિપૂજન માટે ખાતમુહૂર્ત કર્યું, એમાં આખા એમના સોલંકીઓનો જે રાજ હતો એમાં ઢંઢેરો પીટીને વિદ્વાન બ્રાહ્મણોને ત્યાં ભેગા કર્યા, અને આ વિદ્વાન બ્રાહ્મણોમાં અમારા એના જ વિષ્ણુ પ્રસાદ અવિચ્ય બ્રાહ્મણ એમને ત્યાં આચાર્યપદ તરીકે નિમ્યા, અને કાર્ય પરિપૂર્ણ થયું એટલે તમામ બ્રાહ્મણોને મુદ્રાસિંહ સોલંકીએ તામ્રપત્ર લેખ કરી અને દરેકને ભૂમિનું દાન કર્યું, અને એ વિષ્ણુ પ્રસાદજીને અમારો આ વિસ્તાર દાનમાં આપ્યો, અને એ બ્રાહ્મણો અહીંના રાજવી બન્યા ગયા સૌથી પહેલાં 10મી સદીમાં, અને એમને લગભગ 200 વર્ષ સુધી બ્રાહ્મણોનું અહીંયા રાજ ચાલ્યું. બામરોલા શહેર બન્યું, અહીંયા બહુ વિશાળ હતું, અને એમની કુળદેવીનું મંદિર અહીંયાથી જ આપણે 1 જ કિલોમીટર પ્રવેશદ્વારથી બાજુમાં ઉમા કલેશ્વરી એમની કુળદેવીનું મંદિર છે, અને આખા મોટાભાગના ગુજરાતના બ્રાહ્મણો અહીંયા દર્શનાર્થે લગ્નના પ્રસંગે સુપ્રસંગોમાં અહીંયા આવે છે. ઝાલા વંશના મૂળ પુરુષ હરપાલ દેવ મખવાને વિક્રમ સંવત 1156માં પાટડીમાં ગાદી સ્થાપિત કરી, અને તેમના પછી તેમના એક દીકરા સોઢાજી, જેઓ પાટડીમાં વિક્રમ સંવત 1216 સુધી રાજ કર્યું, અને તેમની 20મી પેઢીએ હળવદ વસી સામનસિંહ ઝાલાના પુત્ર હાલના ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામની આસપાસના 24 ગામોના ગરાસદાર વીરપુરુષ કનકસિંહ ઝાલા હતા. 14મી સદીમાં બહિયલના સામનસિંહ બિહોલા અને અહમદશાહ બાદશાહ સાથેના બિહોલગઢના યુદ્ધ સમયે સામનસિંહ બિહોલાની સાથે કનકસિંહ ઝાલા તેમના મુખ્ય સરસેનાપતિ તરીકે સાથે રહ્યા હતા. આ બિહોલગઢના યુદ્ધમાં કેટલાય મુસ્લિમ સૈનિકોનો કચ્છર ઘાણ કરી ધમાસાણ યુદ્ધ કર્યું હતું. આ યુદ્ધમાં કનકસિંહ ઝાલાએ 12 બખ્તરધારીને માર્યા હતા, અને બાદશાહના 12 હાથીની સૂંઢો કાપી નાખીને પીઠ પાછળ થયેલા ઘાને કારણે તેઓ શહીદ થયેલા. કનકસિંહ ઝાલા વીરગતિને પામ્યા છે આ વાત જાણીને તેમના રાણી પોપાજીબા સતી થયા. આજે પણ દહેગામ તાલુકાના બહિયલ ગામમાં પોપાજીબાની ડેરી અને કનકસિંહ ઝાલાનો પાળિયો હયાત છે. બિહોલગઢનો નાશ થતા સામનસિંહ બિહોલા પાઉઠીના કિલ્લામાં રહેવા લાગ્યા. સામનસિંહ બિહોલાની સાથે કનકસિંહ ઝાલાના કુંવરો પણ બહારવટે જોડાયા હતા. તેમાંના એક દીકરા ચાંદાજી ઝાલા પણ સામનસિંહ સાથે બહારવટે હતા. સામનસિંહ બિહોલા ઘોડા પાઉઠીમાં બહાદુરીથી સામનો કરી બાદશાહને 2 મહિના સુધી ટક્કર આપી, પરંતુ બાદશાહની વિરાટ સૈનિક ફોજ સામે વધુ સમય સુધી ટકી રહેવું મુશ્કેલ લાગતા પોતાના કુટુંબ અને રસાલા સાથે મારવાડ તરફ જઈ પહોંચ્યા, અને પોતાની કુંવરીને ઈડરના રાજકુંવર સાથે પરણાવી દીધી. સામનસિંહની કુંવરીના લગ્ન થઈ જતા પોતે ચિંતા મુક્ત થતા પોતાના વતનમાં પાછા ફરી અહમદ શાહ સામે ફરીથી બહારવટે ચઢીને તેને હેરાન પરેશાન કરી દીધો. સામનસિંહના 12 વર્ષના બહારવટાથી થાકેલા બાદશાહે આખરે સમાધાન કરી ગરાસ પાછો આપ્યો. સામનસિંહને બિહોલાનો ગરાસ પાછો મળતા તેઓએ પરિવાર સાથે શેષ જીવન પૈતૃક ભૂમિ બિહોલમાં ગાળ્યું હતું. સામનસિંહ બિહોલાએ આ 12 ગામનો ગરાસ અમારા ચાંદાજીને, એટલે મૂળ પુરુષ ચંદ્રસિંહજી એમને આપ્યો, અને અહીંયા રાજતિલક કરી ગાદી સ્થાપી. આ થોડીક સમયના અંતરે આ કિલ્લોને એવું બધું થોડું નષ્ટ થઈ ગયેલું, રસુલાબાદ ઉજ્જળ થયેલી એટલે એને રિનોવેશન કર્યું, એનું થોડુંક રિપેરિંગ કરાવડાવ્યું, અને એમને બ્રાહ્મણો અને બધાને બોલાવડાવી, એનું શુભ મુહૂર્ત કરી, અને અહીંયા તોરણ બાંધી પોતાની ઈષ્ટદેવીનું મંદિર પણ બનાવ્યું. એની મૂર્તિ પણ હાલ આપણે જોઈ, એ હરપાળ દાદા, શક્તિ માતા અને મા મરમરાનું છે. એમની સાથે 3 એમના બાળકો સોઢોજી, શેખરોજી ને માંગુજી, એ પણ એમની સાથે ઊભા જ છે. એમનો હાથમાં, હરપાળ દાદાના હાથમાં ભાલો પણ સ્પષ્ટ દેખાય છે. આ મૂર્તિ છે. વિક્રમ સંવત 1470માં ચાંદાજી ઝાલા ઉર્ફે ચંદ્રસેનસિંહજી ઝાલાએ બામણોલ કિલ્લો સમારકામ કરાવીને વાવ અને 36 કૂવાઓ બંધાવ્યા. તેમાંના આજે પણ સકતિયો કૂવો, ડઢાલિયો કૂવો, ખાડિયો કૂવો, પીપળિયો કૂવો, છીપડીની વાવ, કાણિયલની વાવ, પીપળાવાળી વાવ, કલેશ્વરી વાવ, આ બધી જ વાવ અને કૂવા આજુબાજુના વિસ્તારમાં હાલ મોજૂદ છે. અને પોતાના કુળદેવીનું મંદિર બંધાવીને ત્યાં તોરણ બાંધીને 84 ગામના રાજ્યની સ્થાપના કરીને બામણોલમાં 84 ગામની રાજગાદી સ્થાપી, અને 18 વર્ણની જ્ઞાતિના લોકોને ત્યાં વસાવ્યા. ભાટ, ચારણો,
બ્રાહ્મણો વગેરેને દાન દક્ષિણા આપી અને સુરાજ્યના સુશાસનનો પાયો નાખ્યો. ચંદ્રસેન સિંહજીના અવસાન બાદ તેમના રાણી રંગાજી બા સતી થયા, તેમની પણ ડેરી બામણોલમાં હાલ મોજુદ છે. પરંતુ કાળક્રમે ફરીથી એક વખત વિક્રમ સંવતની 15મી સદીમાં આ કિલ્લો મુસ્લિમ સલ્તનત દ્વારા ચઢાઈ કરીને જીતી લેવામાં આવ્યો. જ્યારે પણ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ છે ને ત્યારે એક ક્ષત્રિય ઊભો થયો છે અને પોતાનો ક્ષાત્ર ધર્મ બજાવ્યો છે અને તેવો જ એક ક્ષત્રિય એટલે સાદુલજી. ચંદ્રસેન સિંહજીના વંશમાં અનુક્રમે તેમના પુત્ર મસોતજી, જૂણોજી, હીરોજી, મહેરાજજી, વજેસંગજી, ભૂમચજી, વિકોજી અને તેમના પુત્ર સાદુલજી હતા. સાદુલજીએ મુસ્લિમ સલ્તનત પર ચઢાઈ કરી આ બામણોલ વિસ્તાર પર જીત મેળવી હતી. આ યુદ્ધમાં પણ કેટલાય મુસ્લિમ સૈનિકોનો કચ્છર ઘાણ કરી ધમાસાણ યુદ્ધ કર્યું હતું. ત્યારબાદ વિક્રમ સંવત 1580માં કેટલાક સિંધીઓને મારીને આ વિસ્તારમાં રહેલી ચોકીઓને પણ પોતાના કબજે કરેલી. યુદ્ધને ચાલુ રાખી બામણોલના કિલ્લા ઉપર પોતાનો કેસરિયો ધ્વજ ફરકાવી દીધો હતો. કિલ્લાની નજીકમાં આવેલ વંડીવાળો વહેડો જ્યાં સિંધીઓની કતલે આમ કરી વહેડામાં લોહીની ધારાઓ વહેડાવી હતી, જે જગ્યા પર મામો મુગલ મરાયો તે જગ્યાને મામાનો વડ, સિંધી મરાયો તે જગ્યાને ઘોડાનાળ, વડ પાસે એક મુગલ મરાયો તે જગ્યાને કપુરિયા વડ, મુગલ સેનાપતિનો વધ થયો તે જગ્યાને વખડા મહાજનની જગ્યા, આમ આજે પણ આ જગ્યાઓ તેમના નામથી આ વિસ્તારમાં ઓળખાય છે. સાદુલજીએ શૌર્ય અને સાહસથી બામણોલને પરત મેળવી રાજ્ય સ્થાપ્યું હતું. સાદુલજીના વંશમાં અનુક્રમે તેમના પુત્ર વેરસિંહજી, વીરાજી બીજા, લુભોજી, વાસણજી, મસુદજી બીજા, અદેકરણજી, વેણોજી, જૂનોજી, વસોજી અને તેમના પુત્ર કુંભોજી, આ બધા જ ક્ષત્રિયોએ પોતાના ક્ષત્રિય વટને જીવંત રાખ્યો હતો. કુંભોજીના 9 દીકરાઓમાંથી એક પાટવી કુંવર હોથાજીનો રાજ્ય અભિષેક કરી રાજતિલક કરી 16મી સદીમાં બામણોલની ગાદી આપી હતી. હોથાજી પણ બાહોશ રાજ્ય કરતા શૌર્યવાન અને નિડર હતા. તેઓ સવામણનો ભાલો તથા લોખંડનું બખ્તર પહેરીને યુદ્ધ કરતા હતા. હોથાજીએ તે વખતે બામણોલ રાજ્યના વિસ્તારનો ઘણો બધો વ્યાપ વધાર્યો હતો. વાત્રક કાંઠાથી માંડીને મેસવો નદીના કિનારા સુધી બામણોલ રાજ્ય હતું. અમદાવાદના 36 પરા, ખંભાતના કેટલાક પરા તથા ધોળકાનો કેટલોય વિસ્તાર સર કર્યો હતો. હોથાજીએ ખલાલના 100 ગોહિલો સાથે યુદ્ધ કરેલું. આ ગોહિલોને મારીને ખલાલ પોતાને હસ્તક કરેલું અને ત્યાં ખલાલમાં માતાજીના મઢનું નિર્માણ કર્યું હતું. હોથાજીએ વિક્રમ સંવત 1612માં છીપડીના વિદ્રોહી છીપાઓ અને બોડાણાઓ સાથે યુદ્ધમાં વિજય મેળવી છીપડી ઉપર વિજય ધ્વજ ફરકાવીને છીપડીમાં પોતાનો ઘરાસ કર્યો. યુદ્ધમાં બચી ગયેલા બોડાણા લોકોએ હોથાજીને આજીજી કરી અને કહ્યું કે જો તમે અમને જીવતદાન આપો તો અમે બીજી જગ્યાએ જઈને વસવાટ કરશું, અને તેઓ જીવતદાન મેળવીને બોડાણા લોકો ડાકોરમાં જઈને વસ્યા. પરંતુ સમાજમાં આવા સુકર્મ કરવાવાળા લોકોનો વિરોધ કરવાવાળા પણ હોય છે. સમાધાન કરવાના હેતુથી નેનોજી ડોડિયા, માનસિંહજી બારૈયા અને કરસનજી ડાભીએ હોથાજીની સાથે સ્વાર્થની મિત્રતા કરી અને છળ કપટ કરીને ત્રણે સાથે મળીને મિત્રતાના નામે વિશ્વાસઘાત કર્યો અને વાત્રક નદીના કિનારે વિક્રમ સંવત 1628 કે 1632માં ભુલિયા ખાડ પાસે છેતરીને અચાનક હુમલો કરી પીઠ પાછળ બંદૂકની ગોળી ધરબી દીધી અને આ હોથાજીનું ત્યાં જ અવસાન થયું. હોથાજીના ભાયતના પાડિયા, સતીમાતાના પાડિયા હાલ ખલાલમાં મોજુદ છે. હોથાજીના 4 દીકરા અભયરાજસિંહ, અણદાજી, સેહજી તથા રાણજી ચાર ભાઈનો પરિવાર છીપડીનો ઘરાસ લઈ ત્યાં જાગીરીમાં વસવાટ કર્યો. હોથાજીના બીજા ભાઈ કુંભાજીના દીકરા પોયોજી બામણોલમાં વસ્યા. પોયોજીનો વંશ વેલો આગળ ચાલતા બામણોલ વિસ્તાર જરાજીના નામ ઉપરથી જરાવત, વિઠાજીના નામ પરથી વિઠાવત, ફૂલસિંહના નામ પરથી ફુલાવત, કેસરાજીના નામ પરથી કેસરાવત, પથુજીના નામ પરથી પથાવત, વાઘજીના નામ પરથી વાઘાવત વગેરે ગામોના નામ પડ્યા.
હોથાજીનો ગરાસ બામણોલમાં આવેલ તેમના વાઘાવતમાં હોથાજીના પુત્ર સહેજી અને તેમના પુત્ર દાજીજી માનસિંહજીનો પરિવાર વસે છે. આમ કુંભાજી અને હોથાજીના પરિવારો જુદા જુદા નામો ઓળખાતા પરિવારો બામણોલ સમગ્ર બાર મુવાડામાં હાલ ગિરાસદાર તરીકે ઝાલા રાજપૂત સમાજ વસવાટ કરે છે. આ જુદા જુદા પરો એવો 12 પરો છે અને આ લગભગ 2400 વીઘાનો સર્વે નંબરનો આ રેવન્યુ છે. 1470થી 1947 આપણને આઝાદી મળી ત્યાં સુધી આ સ્વતંત્ર વસવાટ ઝાલાઓનો રહ્યો છે. ઠાકોર રાજવી તરીકે પસ્તાપિત ન થઈ શકે એટલે છેલ્લે મતાદારીમાં આવ્યા અને છેલ્લા મતદાર સાલિયાનું પણ મળેલું છે અને છેલ્લે મતદારીમાં ગયું અને 1947 સુધી બાર મુવાડા જે બામરોલા શહેર હતું અભ્રંશ થઈને બાર મુવાડા થયું એ સ્વતંત્ર રહ્યું છે કે નથી. ઘોડાસર બાજુમાં ઘોડાસરનું સ્ટેટ બન્યું એમાં પણ નથી આવ્યું કે ખડાલના અમારા બીજા જે વંશજો છે ઝાલાઓના પાત્રકાંઠાના 7 સ્ટેટ છે એમાં પણ આ નહીં સ્વતંત્ર રાજ્ય હાલ છેલ્લે સુધી રહ્યું છે. બામણોલ સ્ટેટ ગરાસના સ્થાપક ઝાલા ચંદ્રસેન સિંહજીના રાજ તિલકનો દિવસ તેમજ પાટીકોટ ગઢને તોરણ બાંધવાની તિથિને 450 વર્ષ પછી ઈસવીસન 2023માં 6/1/2023 પોષી પૂનમે માં અંબાના પ્રાગટ્યના શુભ દિવસે ઝાલા રાજપૂત સમાજ દ્વારા યજ્ઞ હવન ઇત્યાદિ વિધિ કરીને પ્રવેશ દ્વારને તોરણ બાંધી ભવ્ય ઉજવણી કરી હતી. આ ભવ્ય ઉજવણીના દિવસે ઝાલા રાજપૂત સમાજના આગેવાન અને વડીલ વ્યક્તિઓનું તેમજ અન્ય ક્ષત્રિય સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને તેમજ મહેમાનોને બોલાવીને તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. બામણોલના ઝાલા રાજપૂત વિરાસદારો શૌર્ય નીડર અને બાહોશ રાજ્ય કરતા અને પોતાની જન્મભૂમિ માટે પ્રાણ ન્યોછાવર કરવા માટે હર હંમેશ તૈયાર રહેતા હતા. આજે પણ તેમની અસ્મિતા અને શૌર્યના પ્રતિકરૂપે પાટીકોટ પાટીગઢ કિલ્લો બામણોલની ચોકીઓ જૂની પથ્થરની મૂર્તિઓ આજુબાજુના વિસ્તારમાં રહેલા અવશેષો તેમના વંશજોના પાળિયા એ ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરી રહ્યા છે. આ ઝાલા રાજપૂત સમાજના ઇતિહાસના સંશોધનમાં યુવાન ટીમમાં વિશાલસિંહ રાયજીજી અરુણસિંહ બ્રિજેશસિંહ લાલસિંહ રણજીતસિંહ લક્ષ્મણસિંહ મેહુલસિંહ ઝાલા વગેરેનો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે. આ વિડીયોની સંપૂર્ણ માહિતી અમે બારોટજીના વહીવંચામાંથી તેમજ બામણોલ ઝાલા રાજપૂત સમાજના પ્રમુખ શ્રી લક્ષ્મણસિંહ બનેસિંહ ઝાલા LB ઝાલાના સ્વમુખેથી તેમજ મહીકાંઠા ડિરેક્ટરી નામના પુસ્તકમાંથી, રાજપૂત બચ્ચા પુસ્તકમાંથી, મીરાતે અહમદી નામના પુસ્તકમાંથી, મેના ગુર્જરી પુસ્તકમાંથી, સેજકજી ગોહિલ નામના પુસ્તકમાંથી તથા પાત્રકાંઠા વિસ્તારના હયાત વડીલ વ્યક્તિઓ પાસેથી મેળવેલ છે. તો આ સંપૂર્ણ માહિતી બામણોલ સ્ટેટ બાર મુવાડા વિશેની તેમજ તેના ઇતિહાસ વિશેની હતી. તો આ વિડીયોની માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને આ વિડીયોને એક લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.